હવે આપણે જઈએ છીએ ઓમકારેશ્વર, જે મધ્યપ્રદેશનું બીજા નંબરનું જ્યોતિર્લિંગ છે અને નર્મદા નદીની વચ્ચોવચ આવેલ છે. ચલો અહીંથી અમે સ્ટાર્ટ થઈ ચૂક્યા છીએ. સવારનો સમય છે, લગભગ 10:30 વાગ્યા છે અને લગભગ 2 કલાક પછી, ગૂગલ મેપ 2 કલાક બતાવે છે, 2 કલાક પછી અમે પહોંચીશું. ઇન્દોરથી તમે જ્યારે નીકળો છો ત્યારે મુંબઈ રોડ પરથી તમારે લેફ્ટ હેન્ડ સાઈડ વળી અને જે સિંગલ પટ્ટીનો રોડ છે ઓમકારેશ્વર જવા માટે, અને વચ્ચે તમને લેફ્ટ હેન્ડ સાઈડમાં લગભગ 25 કિલોમીટર પછી વિશ્વનું સૌથી મોટું નવગ્રહ મંદિર, શનિ મંદિર જોવા મળશે. અને એના પછી તમારે વોશરૂમ માટે કે નાસ્તા માટે જો ઊભું રહેવું હોય તો વચ્ચે એક મિડવે ટ્રીટ કરીને રેસ્ટોરન્ટ આવે છે, જે તમને હું બતાવું, બહુ જ સુંદર છે. ઇન્દોરથી જ્યારે તમે નીકળો છો લગભગ 80 કિલોમીટરના અંતર પર નર્મદા નદીના કિનારે 12 જ્યોતિર્લિંગમાંનું એક ચોથા નંબરનું જ્યોતિર્લિંગ એટલે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. રસ્તો ઠીકઠાક છે અને વચ્ચે તમારે વોશરૂમ માટે એક જ સારું રેસ્ટોરન્ટ આવે છે, જે તમને હું બતાવી રહ્યો છું. ગાઈઝ, સૌથી નજીકનું શહેર ઇન્દોર છે, નજીકનું રેલવે સ્ટેશન પણ ઇન્દોર છે અને નજીકનું એરપોર્ટ પણ ઇન્દોર છે. તો ઓમકારેશ્વર જવું હોય તો તમારે ઇન્દોર ફરજિયાત જવું પડશે. નર્મદા નદીના કિનારે આવેલું છે, તો મતલબ કુદરતી દ્રશ્યથી ભરપૂર આ જગ્યા છે. અને જગ્યાની વિશેષતા જ એ છે કે તમે જ્યારે તમારી જર્ની સ્ટાર્ટ કરો છો ત્યારે તમે અદ્ભુત આહ્લાદક સૌંદર્ય વચ્ચે ઓમકારેશ્વર પહોંચશો. તો પહોંચી ચૂક્યા છે. આજે બ્રિજ ઉપરથી નથી જવાના, આજે નદી, એક વખત બ્રિજ ઉપરથી ગયા હતા, આજે નદીમાંથી જવાના છે. તરતા નથી આવડતું, બરાબર ને? એટલે થોડો થોડો ડર પણ લાગે છે, પણ આજ નદીનું થઈ જાય માહોલ. અહીંથી તમે જો નદીમાં જાઓ તો પર પર્સન આવવા જવાના 50 રૂપિયા ટિકિટ હોય છે, અને તમે બ્રિજથી જાઓ ઓવરબ્રિજથી તો લગભગ તમારે 1-1.5 કિલોમીટર જવું ચાલવું પડે. પણ મારું માનવું છે કે બે મજા લેવી જોઈએ, એક વખત બ્રિજમાં જવાય અને એક વખત બોટમાં જવાય. ઓમકારેશ્વર તો જાના હી હે. મિત્રો, જ્યારે તમે 80 કિલોમીટરનું ડ્રાઇવિંગ કર્યા બાદ આ જગ્યા ઉપર પહોંચશો તો ત્યારે ત્યાં જવા માટે આપણે ઓલરેડી દક્ષિણ છેડે છીએ, પણ ત્યાં જવા માટે 2 રસ્તા છે, એક બ્રિજ દ્વારા અને એક નદી દ્વારા. તો બોટમાં જવા તો નીકળી ગયા છે, પણ થોડુંક એમ મનમાં થાય ખરું, પણ કંઈ વાંધો નહીં આવે, સાના મંદિર છે, ચલો બોટમાં બેસીએ. છો તમે કે અમે બોટમાં ગોઠવાઈ ચૂક્યા છીએ, બહુ નાની બોટ છે પણ ડિસ્ટન્સ બહુ જાજુ નથી, લગભગ 200 મીટર જેવું ડિસ્ટન્સ છે. અને બોટમાં તમે જ્યારે આવો છો તો ખાલી મંદિરે જઈ અને પાછા રિટર્ન આવવાના 500 રૂપિયા લે છે, અને આમ તમારે 2,600 રૂપિયા જેવું થાય. 5 તીર્થ છે જે નદીમાં તમને નદીથી બતાવે, 5 તીર્થથી તમને પછીથી હું નામ જણાવીશ. પણ પહેલાં આપણે આજે દર્શન કરી લઈએ, કારણ કે આજે 4 વાગે મંદિર બંધ રહેશે. એ જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું દક્ષિણ તરફ મમલેશ્વર અને સામે ઓમકારેશ્વર, અને એક એવી માન્યતા છે કે લોકો એવું કહે છે કે બેના દર્શન કરો તો જ એક જ્યોતિર્લિંગ પૂરું થાય, એ હું તમને આગળ સમજાવીશ કે એવું શું કામ કહેવામાં આવે છે. જોઈ રહ્યા છો કે આપણે જઈ રહ્યા છીએ બાંધ તરફ, જે નર્મદા નદીનો
ઉપર જે બાંધ છે ને ગુજરાતનું પાણી જ્યાં રોકાય છે અને આ આખી જગ્યા તમે જોશો કદાચ હેલિકોપ્ટર કે ડ્રોન શોટથી તો તમને ઓમકાર શેપમાં લાગશે. અને બીજી વાત કે પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે આ નદી મતલબ નર્મદા નદીમાં જેટલા પથ્થર તમે જે હોય તમે ડાયરેક્ટ શિવલિંગ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો. તો લગભગ 5500 વર્ષનો આ નદીનો આ મંદિરનો ઇતિહાસ આપણને જોવા મળે છે અને 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર અને ઉજ્જૈનનું આપણે દર્શન કર્યા અને આ બીજા દર્શન હજી દર્શન બાકી છે. અત્યારે આપણે નર્મદા નદીની અંદર છીએ અને નર્મદા નદીના પરિક્રમા કરી રહ્યા છે અને બાંધની નજીક આપણે જઈ રહ્યા છીએ. તે બાંધ હું તમને બતાવું. આ તમે આવશો તો 5 તીર્થ અંદર થશે અને 1.5 કલાક લગભગ તમારે બોટમાં બેસવું પડશે. એની વિશેષતા એ છે કે અહીંયા માં નર્મદા ઓમકાર શેપમાં વહે છે, મતલબ દક્ષિણ અને ઉત્તરમાં, એટલે કે નદીની આ તરફ મમલેશ્વર છે અને નદીની પેલી તરફ ઓમકારેશ્વર છે અને વચ્ચે નદીમાં જે આપણે બોટ દ્વારા જઈએ છીએ ત્યાં ત્રિવેણી સંગમ પણ છે અને 5 તીર્થ છે. જો તમે નદી દ્વારા બોટમાં જાઓ છો તો 5 તીર્થના દર્શનનો તમને લાભ મળે છે. અહીંયા પાણી દ્વારા પણ પરિક્રમા કરવામાં આવે છે અને જે પર્વતરાજ છે અહીંયા જે ઓમકાર પર્વત એની પણ પરિક્રમા કરવામાં આવે છે. ટોટલ અહીંયા 68 તીર્થ આવેલા છે અને નાના મોટા ઘણા બધા આશ્રમો આવેલા છે. અત્યારે આપણે જે જગ્યા ઉપર છીએ એ જગ્યા નર્મદા અને કાવેરીનું સંગમ સ્થળ છે અને આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે પુરાણોમાં કે કોઈ પણ એવી જગ્યા હોય કે જ્યાં 2 નદી કે 3 નદી કે 5 નદીનો સંગમ થતો હોય એ નદીને પવિત્ર માનવામાં આવે છે. તો આ જગ્યા ખૂબ જ પવિત્ર છે ધાર્મિક દ્રષ્ટિકોણથી અને કુદરતી નજારાની તો તમે વાત જ શું કરો, કારણ કે એટલો બ્યુટીફુલ નજારો છે અને ખરેખર પહેલાં તો બીજ ઉપર આવવાની ગણતરીથી ચાલીને પણ પછી બોટમાં આવ્યા, બોટમાં ખરેખર વધુ મજા છે ને. અહીંયા એક અલગ જ પ્રકારની ઓરા છે, પ્રકૃતિ છે, શાંતિ છે, ભક્તિ છે, આનંદ છે, ઉમંગ છે. આ એક એવી જગ્યા છે જ્યાં દરેક મનુષ્યએ જવું જોઈએ અને વાસ્તવમાં પ્રકૃતિ અને ભક્તિનો સૂક્ષ્મતાથી અનુભવ કરવો જોઈએ. એક એવી માન્યતા છે કે 3 લોકના ભ્રમણ બાદ ભગવાન શિવ અહીંયા વિશ્રામ કરે છે, એટલે અહીંયા ઓમકારેશ્વરમાં ક્યારેય આરતી કોઈને પણ કરવામાં આવતી નથી અથવા તમને દર્શન આરતીના દર્શન પણ નથી આપતા. અને એક સ્ટોરી પણ એવી છે કે કહેવાય છે કે રાજા માંધાતાએ આ સ્થળ ઉપર ઘોર તપસ્યા કરી અને બદલામાં ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને વરદાન રૂપે રાજા માંધાતાએ માંગે છે કે ભગવાન શિવ અહીંયા કાયમિક રોકાઈ જાઓ એવું વરદાન માંગે છે. અને આ ક્ષેત્રમાં ટોટલ 68 તીર્થ આવેલા છે અને અહીંયા નર્મદા સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે. એક પૌરાણિક માન્યતા અનુસાર રાત્રિ આરતી દરમિયાન મંદિરના પટ બંધ કરી દેવામાં આવે છે અને ભક્તોને આરતી જોવાની અનુમતિ નથી આપતી. અને તમે જ્યારે બીજી તરફથી ના આવો છો એટલે કે પાણીમાંથી ના આવો છો ત્યારે વચ્ચે તમને લગભગ 350 પગથિયા ચડીને જવું પડશે અને વચ્ચે બજાર આવે છે જ્યાંથી તમે જે ઓલવેઝ બજારની હરેક વસ્તુ આપણે ખરીદતા હોય એ ત્યાંથી આપણે ખરીદી શકીએ છીએ. મિત્રો, દરેક મંદિરની જેમ અહીંયા તમારે પર્સ, બેલ્ટ, મોબાઈલ વગેરે બહાર જ છોડવું પડશે. અને મંદિરને તમે ધ્યાનથી જોશો તો મંદિર 5 માળનું છે. પહેલા માળે મહાકાલેશ્વર, બીજા માળે ઓમકારેશ્વર, ત્રીજા માળે સિદ્ધનાથ મહાદેવ, ચોથા માળે ગુપ્તેશ્વર મહાદેવ અને 5મા માળે રાજેશ્વર મહાદેવ. તો અહીંયા દેવોની ભૂમિ છે, 33 કોટી દેવતા અહીંયા વાસ કરે છે. પ્રાકૃતિક સૌંદર્યથી એકદમ ભરપૂર આ જગ્યા છે. જેવી રીતે આપણે વિડીયોની સ્ટાર્ટમાં વાત થઈ કે આ બંને જ્યોતિર્લિંગમાં લોકોની માન્યતા એવી જ છે કે બંને જ્યોતિર્લિંગને સાથે દર્શન કરો તો જ એક જ્યોતિર્લિંગ ગણવામાં આવે. પણ મારું એવું માનવું છે કે આપણે આવીએ છીએ દક્ષિણ તરફ અને મેઇન જ્યોતિર્લિંગ છે ઉત્તર તરફ, વચ્ચે નદી છે નર્મદા. તો ઘણા કદાચ એવું બને કે પહેલાંના જમાનામાં કોઈ બોટ અથવા બ્રિજની વ્યવસ્થા નહોતી
એના કારણે લોકો મમલેશ્વરના જ દર્શન કરી અને શાંતિ માની લેતા હોય કે પોતાની શ્રદ્ધા માનતા હોય તો એટલે અત્યારે લોકોના દિમાગમાં અને આમે યાર જેટલા મંદિર હોય એટલા દર્શન તો તમારે કરવા જ પડે. તો આ અત્યારે પણ તમે જ્યારે જાઓ તો દક્ષિણમાં મમલેશ્વર અને ઉત્તરમાં તમે ઓમકારેશ્વર જે પર્વત ઉપર બિરાજમાન છે ત્યાં દર્શન કરી શકો. જો ઓમકારેશ્વર પર્વતની વાત કરવામાં આવે તો 7 કિલોમીટરનો લાંબો રસ્તો છે અને અદ્ભુત સૌંદર્યથી નજારા સાથે આ રસ્તો આવેલો છે અને અહીંયા ઘણા બધા મંદિરો આશ્રમો આવેલા છે જેમાં ઋણમુક્તેશ્વર મહાદેવ, ગોરી સોમનાથ મંદિર, રામકૃષ્ણ મિશન કુટીર, શિવ પ્રતિમા મંદિર, ઓમકાર મઠ અને પાતાલી હનુમાન જેવા ઘણા બધા મંદિરો આવેલા છે. ત્યારે પહેલા તમને સ્ટાર્ટિંગમાં ઓમકારેશ્વર, પછી મહાકાલેશ્વર, સિદ્ધેશ્વર, ગુપ્તેશ્વર ને ધારેશ્વર, 5 શિવલિંગ 5 સ્ટેપનું મંદિર છે. 5 માળામાં 5 સ્ટેપમાં ફર્સ્ટમાંથી શિવલિંગ ચાલુ થશે, જ્યોતિર્લિંગ અને બીજા બધા શિવલિંગ છે. તો અહીંયા તમે આવો છો નર્મદાના તટ ઉપર અને ખાસ ઓમકારેશ્વર તો 5 શિવલિંગ એક જ મંદિરમાં એક જ ચાર. તમારે સ્ટેપ બાય સ્ટેપ સીડીથી નીચેથી ઉપર સુધી જવું છે. નીચેમાં નર્મદા છે અને ટોપ પર સિદ્ધેશ્વર મહાદેવ છે. તો 5 શિવલિંગ અને 1 જ્યોતિર્લિંગ છે અને ખાસ વાતાવરણ નેચરની વચ્ચે, પ્રકૃતિની વચ્ચે અને એમાંય તમને કેમેરા એલાઉડ કરવા દે અને મંદિરની અંદરથી જ તમને શૂટ કરવા દે તો એથી તો વધારે શું સારું અને સુંદર હોય છે. મિત્રો, આજનો આ પ્રોગ્રામ, આજનો આ કાર્યક્રમ કે આજની આ સ્ટોરી, આજનો આ વ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો.